ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી હડતાળ અને ચક્કાજામના એલાનના પગલે ઉપલેટા ટ્રાન્સપોર્ટ ટ્રક એસોસિએશન દ્વારા પણ હડતાળ પાડી ચક્કાજામ કરવામાં આવ્યું છે. ઉપલેટા તાલુકાના ટ્રક ટેમ્પો એસોસિએશને હડતાળમાં જોડાઈ રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો, જ્યારે એસોસિએશન દ્વારા તેઓની વિવિધ માંગણીના મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને ન્યૂ દિલ્હી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી જે આ ઓલ ઇન્ડિયા ટ્રક એસોસિએશન તરફથી જે હડતાલના પાડવામાં આવેલ છે તેમાં અમે ટેમ્પા એસોસિએશન વાળા સામેલ છીએ અને આ હડતાલની ચાર પાંચ માંગો મૂકેલ છે સરકારશ્રી તરફ પાસે કે ડીઝલમાં ભાવ ઘટાડો, ટોલ નાકામાં ભાવ ઘટાડો અને ખાસ કરીને પ્રીમિયમમાં 6,000 રૂપિયો જે પ્રીમિયમ હતો તે જગ્યાએ અત્યારે ટેમ્પાવાળા પાસે 7,500 રૂપિયો પ્રીમિયમ લે છે. આ ખુલ્લી લૂંટ છે. એથી કરીને ટેમ્પા ચાલકોની કમર તૂટવામાં આવી છે. એથી કરીને ટેમ્પા ચાલક કોઈ પણ સંજોગમાં આ પૈસા ભરી નથી શકતા. ઉધારા ઉછીના કરી અને આ પ્રીમિયમ ભરે છે, પાસિંગ કરાવે છે ઉધારા ઉછીના કરીને. આ કેટલો સમય ચાલશે? આ કોઈ પણ સંજોગમાં ચાલી શકે એમ નથી. તેથી અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને આમાં પૂરેપૂરો સાથ સહકાર આપે. અમારી રોજીરોટીનો સવાલ છે અને અમારી રોજીરોટી જળવાઈ રહી અને અમે અથાવત આ ડ્રાઇવિંગ લાઇનના અંદરમાં અમારું રોટલો કાઢીએ ગયા એ અમે તમને ખાસ કરીને વિનંતી કરીએ છીએ કે અમારું આ થોડું ઘણું હાલે છે, હાલવા દો. આ પ્રીમિયમમાં કોઈ પણ સંજોગમાં અમને મેળ આવી શકે એમ પોઝિશન નથી. એથી કરીને તમે અમને સાથ સહકાર આપો, નમ્ર વિનંતી અમારી.